નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો ધોરણ બાર કોમર્સ વિષયનામાના મૂળ તત્વ ભાગ બે માં આપણે આજે લેણદાર ઉથલો અને ચૂકવણીની મુદત દિવસોમાં શોધવાની છે અગાઉના વિડીયોની અંદર દેવાદાર ઉથલો અને ઉઘરાણીની મુદતની ગણતરી કરી હતી પ્રવૃત્તિનો છેલ્લો ગુણોત્તર લેણદાર ગુણોત્તરનું સૂત્ર ઉધાર ખરીદીના છેદમાં સરેરાશ વેપારી દેવા અને ચૂકવણીની મુદત તો જેમ આપણે દેવાદાર ગુણોત્તરમાં ઉઘરાણીની મુદત શોધી હતી એમ જ પણ અહીંયા માત્ર ફેરફાર એટલો છે કે દેવાદાર ઉથલોની જગ્યાએ લેણદાર ઉથલોની ગણતરી કરીએ છીએ એટલે છેદમાં આપણે લેણદાર ઉથલો મૂકવાનો છે લેણદાર ઊથલાનું સૂત્ર છે ઉધાર ખરીદીના છેદમાં સરેરાશ વેપારી દેવા જ્યારે દેવાદાર ગુણોત્તરમાં વેચાણ હતું અહીંયા આપણે ખરીદી છે તો હવે આપણે ઉદાહરણ બત્રીસ દ્વારા લેણદાર રૂતલોની ગણતરી શીખીએ એ એ કંપની લિમિટેડની નીચે આપેલી વિગતોના આધારે લેણદાર રૂતલો અને ચૂકવણીની મુદત દિવસોમાં શોધો કુલ ખરીદી આપી છે પાંત્રીસ લાખ ખરીદ પરત બે લાખ આખરના વેપારી દેવા ચાર લાખ સાહીઠ હજાર રોકડ ખરીદી ત્રણ લાખ અને શરૂના વેપારી દેવા પાંચ લાખ ચાલીસ હજાર હવે ઉધાર ખરીદીની આપણે ગણતરી કરીશું અહીંયા ખરીદીની ત્રણ વિગત આપેલી છે કુલ ખરીદી ખરીદ પરત અને રોકડ ખરીદી પણ આપણે જોવે છે ઉધાર ખરીદી તો કુલ ખરીદીમાંથી ખરીદ પરત અને રોકડ ખરીદી બાદ કરશું તો આપણને ઉધાર ખરીદી મળશે તો કુલ ખરીદી આપેલી છે પાંત્રીસ લાખ એમાંથી સૌ પ્રથમ આપણે ખરીદ પરત બાદ કરશું બે લાખ રૂપિયા એટલે રકમ વધશે તેત્રીસ લાખ ત્યાર પછી રોકડ ખરીદી આપણને ત્રણ લાખ આપેલી છે તે ત્રીસ લાખમાંથી ત્રણ લાખ બાદ કરો એટલે રકમ આવશે ત્રીસ લાખ એટલે ઉધાર ખરીદી કેટલી આવી ત્રીસ લાખ રૂપિયા ચલો આપણને એક વિગત મળી ગઈ છે હવે આપણે બીજી વિગત એટલે કે સરેરાશ વેપારી દેવા સરેરાશ વેપારી દેવાનું સૂત્ર શરૂના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા છેદમાં બે શરૂના વેપારી દેવા કેટલા છે તો કે પાંચ લાખ ચાલીસ હજાર વત્તા આખરના વેપારી દેવા ચાર લાખ સાઈઠ હજાર છેદમાં બે પાંચ લાખ ચાલીસ હજાર વધતા ચાર લાખ સાઈઠ હજારનો સરવાળો કરશો એટલે દસ લાખ આવશે દસ લાખના છેદમાં બે લાખ બે દસ લાખના છેદમાં બે બરાબર પાંચ લાખ તો સરેરાશ વેપારી દેવા એવા પાંચ લાખ તો બંને વિગત આપણને મળી ગઈ છે લેણદાર ઉથલોમાં ઉધાર ખરીદી અને સરેરાશ વેપારી દેવા લાખ 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 બરાબર વખત ઉથલો છે એટલે આપણે જવાબમાં એકમમાં શું લખશું વખત ચલો ત્યાર પછી ચુકવણીની મુદત દિવસોમાં શોધવાની માત્ર એટલે ચુકવણીની દિવસ મુદત છે એ દિવસોમાં એટલે એક વર્ષમાં ત્રણસો ને પાસઠ દિવસ આવે બરાબર એટલે ત્રણસો પાસઠના છેદમાં લેણદાર ઉથલો ત્રણસો પાસઠના છેદમાં લેણદાર ઉથલાનો જવાબ આવ્યો છ બરાબર એકસઠ દિવસો તો મિત્રો જેમ આપણે દેવાદાર ઉથલોની ગણતરી કરી હતી એમ જ લેણદાર ઉથલો છે પણ માત્ર તફાવત એટલો છે કે ત્યાં વેચાણ હતું અહીંયા ખરીદી છે ત્યાં લેણાં હતા અહીંયા દેવા છે ચલો મિત્રો આ દાખલાને તે કંઈ ન સમજાણું હોય તો ખાસ કોમેન્ટ કરજો વિશ યુ ઓલ ધ બેસ્ટ